ચાલો તો આઠ છે એ સોના સ્થાને એટલે આઠ સોના પેકેટ
જીરો પંચાવન આ જીરો છે એ સોના સ્થાને છે ખરી ને પંચાવન રૂપિયા ચૂકવવાના છે એટલે કે સોની નોટ પણ એક એને આપવી પડશે નહીં એટલે જીરો ના જીરો અને યાદ રાખજો કોઈ પણ સંખ્યા વચ્ચે જીરો હોય દશક ના સ્થાને હોય તો જીરો ના જીરો જ કિંમત રહે હવે આ પાંચ છે એ દશક ના સ્થાને છે તો પાંચ દશક એટલે પાંચ નોટ એને દસ દસ ની આપી હશે હવે આ પાંચ છે એકમ ના સ્થાને છે એટલે પાંચ રૂપિયા રૂપિયાના સિક્કા આપેલા હશે એટલે પંચાવન રૂપિયા પૈકી એને હવે ચાર સો ચોવીસ હવે પેલા ચાર છે એ સોના સ્થાને છે એટલે ચાર નોટ કેટલા ની આપી છે તો કે સો રૂપિયા ની હવે આ બે છે એ દશક ના સ્થાને છે એટલે બે નોટ કેટલા ની આપી હશે તો કે દસ ની અને આ છેલ્લે ચાર છે એ છૂટક રૂપિયા એટલે એક એક રૂપિયાના ચાર સિક્કા એકા હશે હવે ચારસો બેતાલીસ શું લખીને આપ્યું છે ચારસો બેતાલીસ હવે પેલો ચાર છે એ સોના સ્થાને છે એટલે ચાર નોટ રૂપિયા સો સોની એક રહેશે હવે ચાર છે બીજો ચાર છે એ દશક ના સ્થાને છે એટલે ચાર નોટ દસ દસ ની અને બે એટલે બે એકમ ના સ્થાને છે એટલે રૂપિયા રૂપિયાના બે સિક્કા ચાલો હવે બસો ચુમ્માલીસ હવે બે છે એ સોના સ્થાને છે એટલે બે નોટ હવે ચાર છે ક્યાં સ્થાને છે તો કે દશક ના એટલે ચાર નોટ દસ દસ ની અને આ ચાર છે એકમ ના સ્થાને છે એટલે કે છૂટક રૂપિયા રૂપિયાના સિક્કા કેટલા એક હશે તો કે ચાર એટલે થઈ ગયા બસો ચુમ્માલીસ હવે નવસો લખીને આપ્યા છે હવે આ નવ છે ક્યાં સ્થાને છે તો કે સોના સ્થાને એટલે નવ નોટ કેટલા ની આપી હશે તો કે સો રૂપિયા ની હવે આ જીરો છે દશક ના સ્થાને છે અને મેં તમને કીધું તું કે જીરો સોના સ્થાને